نبی علیہ الصلوۃ والسلام بخاری شریفની રિવાયત છે કે તમે ભી રિવાયત બહુ સાંભળી હશે. બુખારી શરીફની રિવાયત છે કે એક સ્ટીમર હોય, તેમાં એક નીચેનું હોય એક ઉપર હોય, તો નીચે ઇકોનોમિક હોય અને ઉપર વીઆઈપી હોય, બિઝનેસ ક્લાસ હોય, તો પાણી જે છે એ ઉપર હોય તો નીચેવાળા પાણી ઉપર લેવા આવે પીવાનું પાણી. તો ઘરી ઘરી પેલા લોકો આવે, લોંગ સફર હોય તો લોંગ જર્નીમાં આ વીઆઈપીને થોડી તકલીફ થાય કે આ લોકો ઘરે ઘરે અહીંયા આવે પાણી લેવા, તમારી ઊંઘમાં ખલલ પડે છે, પ્લીઝ તમે ઉપર ન આવો કરો. તો ઇકોનોમિક વાળા એવું કહ્યું કે ઠીક છે, અમે ઉપર નહીં આવીએ, પાણી અમારી નીચે જ છે, અમે હમણાં નીચે સુરાત કરીએ મોટું, પાણી આવવાનું ચાલુ થઈ જાય. હઝરત નબી અલૈહિસ્સલામ કેવી રીતના સમજાવી રહેલા છે કે હમણાં પાણી નીચે જ છે. તો ઉપર વીઆઈપીમાં સમજદાર લોકો હતા, એ લોકોએ હાથ જોઈ રાખ્યો, ભાઈ એવું ન કરતા, તમને જ્યારે પાણી જોઈએ ત્યારે ઉપર આવો, પણ તમે એવું ન કરતા, નહીં તો તમે બી જોહો ને અમે બી જો. એટલા માટે કે જ્યારે પાણી સ્ટાર્ટ થઈ જાય રોકા હે તો સ્ટીમર ડૂબી જાય. પહેલાં તો એ છે કે નબી અલૈહિ સલામે જિંદગીમાં કોઈ દિવસ સ્ટીમરનો સફર કીધો નથી. સ્ટીમર તો દૂરની વાત, નલ્લી કશ્તીમાં બી નથી બેઠા સારી જિંદગી. એક વાત. નંબર બે, તે જમાનામાં ઉપર નીચે એ તો સમજમાં જ નહીં આવતું જે વખતે ક્યાં આવા સ્ટીમરો હતા. બહુ બહુ તો પેલી હવાવાળી નાવડીઓ ચાલતી હતી, આવું તો હતું જ નહીં. પછી તે જમાનામાં નબી અલૈહિસ્સલામ આવી મોટી સ્ટીમરની મિસાલ દઈ રહેલા છે કે એક ઉપર છે એક નીચે. એનો મતલબ જ એ છે કે અલ્લાહના નબી છે એમણે ઉપરથી લઈને આ વાત સમજાવી, સમજમાં જ નહીં આવે આ તો. સેકન્ડ વસ્તુ એ છે કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આનાથી આપણને એક વાત સમજાવવા માંગે છે કે જેવી રીતના આ સ્ટીમરમાં એક ઇકોનોમિક છે અને એક વીઆઈપી છે, એવી રીતના મારી ઉમ્મતમાં બી બે ગ્રુપ છે. એક ઇકોનોમિક છે. ઇકોનોમિક કોણ છે? જે બિચારા ગરીબ છે, જે દલીલ છે, જે જાહેદ છે, એ ઇકોનોમિક છે. વીઆઈપી કોણ છે? જે આલિમ છે, જે દોલતવાળા છે, જે ઇજ્જત વાળાઓ છે. આ ત્રણ વીઆઈપી છે. હવે પેલા ઇકોનોમિક વાળા આ વીઆઈપી વાળા પાસે જાય ને એવું કહે કે ભાઈ અલ્લાહે તમને ઇલ્મ નોલેજ આપેલો છે, તમને પૈસા આપેલા છે, તમને ઇજ્જત આપેલી છે, તમે અમારા બચ્ચાઓના માટે કંઈક ફિકર કરો, એ લોકોને ભરાવો, એ લોકોની તાલીમનો તમારો પૈસો લાગે, તમારો ઇલ્મ લાગે, અમારા બચ્ચાઓ માટે કંઈક કરો. તો જેવી રીતના ત્યાં પેલા વીઆઈપી વાળા પાણી લેવા જાય ને મોં ચરાવતા હતા, એવી રીતના ઉમ્મતમાં બી વીઆઈપી તબક્કો જે ખરો, આલિમ, ઇજ્જતવાળા અને પૈસાવાળા, એ મોં ચરાવવા લાગે આ લોકો છે, જાહેરથી, દલીલોથી, ગરીબોથી. તો એનો નતીજો એ જ થવાનો છે કે પણે કશ્તીમાં સુરાગ કરવાનું કહ્યું, અહીંયા આ જાહેરોના બચ્ચાઓ ગુનાહના સુરાગ કરે, ખૂબ ગુનાહ કરશે, ઝીના, છોકરીઓને ઉઠાવી જવું, ગલત રસ્તાઓ, ખૂબ ગુનાહો કરશે. નતીજો એ થશે કે અલ્લાહનો અઝાબ ઉતરશે, અને જ્યારે અઝાબ ઉતરશે તો પણ આખી કશ્તી ડૂબી જતી હતી. અહીંયા જ્યારે જાહિલો પર અઝાબ ઉતરશે તો એ લોકો જ એકલા નહીં પકડાય, હાથે આપણો વીઆઈપી તબક્કો બી પકડાઈ જશે, આલિમ બી ઈમા જશે, ઇજ્જતવાળા બી ઈમા જશે, દોલતવાળા બી ઈમા જશે. તો અલ્લાહના નબી અલૈહિસ્સલામે આ મિસાલ છે, આ એક્ઝામ્પલ છે, આપણને એવું સમજાવવા માંગે કે તમારી પાસે ઇલ્મ છે તો તમે જાહિલોને આપો, તમારી ઇજ્જત અને દોલત છે તો તમે એ લોકોની ઓલાદના માટે ફિકરો કરો, તો જ્યારે એ લોકો સારા કામ કરશે તો તમે બી ઇજ્જતથી રહેશો ને એ લોકો બી ઇજ્જતથી રહેશે, અને એ લોકો ગલત કામો પર જશે તો અઝાબ જ્યારે ઉતરશે તો એ લોકો બી ડૂબશે ને આપણે બી ડૂબી જઈશું. તો એ મેં આપણા મોટાવાળા છામાં બયાનમાં આ એક્ઝામ્પલથી મેં સમજાવ્યું હતું. તો મૌલાનાએ મને હમણાં એવું કહ્યું કે આ મિસાલ અમને હમણાં સમજમાં આવી, અહીંયા આવવા પછી, કે આ એક ઉપર એક વીઆઈપી તબક્કો છે, નીચે ઇકોનોમિક તબક્કો છે. તો આ હદીસ શરીફ અહીંયા આવવા પછી સમજમાં આવી જાય.